ભજીયા, જલેબી, એસી ગ્રામ એટલે વેઇટર નો મગજ ગયો. ચૂલ જગતી જગતી હતી, ત્યાંથી દેવતો લાવી ને મૂક્યો ટેબલ ઉપર. બોલો બીડી જગવી ને કે ઈ જ જોતો છોલ્યો. પરબારા બીડી જગવી નું યા જાય. એક કરિયાણા ની દુકાને એક ભાઈ ગયો, કે બદામ છે તો કે હા, કાજુ છે તો કે હા, પિસ્તા છે તો કે હા. તો બોલો વેપારી ને સામું જોઈને કે તો હું ગળી ગયો, ખા ને કઈ ખા ને ઈ કે. બોલો વેપારી ને મળ્યો સલાહ દેવા. એક જણો છત્રી વાળા ની દુકાને ગયો, કે છત્રી છે તો કે હા. એ કે શું ભાવ છે? એ કે 75 રૂપિયા. બોલો કે 75 રૂપિયા કઈ છત્રી ના હોય. વેપારી કે તમને કેટલા જોવે છે? એ કે આ ને કેટલા? 20 રૂપિયા હોય. વેપારી કે મફત જોવે છે? તો કે તો બે આપજો. હે કે બે આપજો. વેપારી બે છત્રી બતાવી લે ને એમ બે લઈને થોડો વ્યો જાય. એ છત્રી લઈને ભાગ્યો. આગળ એ માણસ ને પાછળ વેપારી, એમાં બસમાં બેહી ગયો ને બારીએથી નીકળ્યો. વેપારી આંબુ આંબુ થઈ ગયા ને, એટલે વેપારીને કીધું સારું થયું વાહે દોડ્યા, બસ તો મળી ગઈ ટાઈમે. વેપારી વાહે દોડીને બસ મળી જાય. એટલે એક હાવ લુખ્યા છે અમારા અમારા વિસ્તારમાં. હાવ એક ભાઈ છે, કાયમિક 80 દુકાન કોઈની ભાળી જાય, અંદર વૈયા જાય. કાપડ વાળાની દુકાન છે, કે કાપડ નો શું ભાવ? કે 200 રૂપિયા નો મીટર છે. કે મને ન પોવાય. તો તમને કેટલા પોવાય? અમને 50 રૂપિયા પોવાય. વેપારી કે અમને ન પોવાય. કાયમિક દુકાનમાં જઈને બહાર નીકળી જાય, દુકાનમાં જઈને બહાર નીકળી જાય. એમાં ઇલેક્ટ્રોનિક ની દુકાન વાળાને ખબર પડી કે આ ભાઈ આવી રીતે કાયમિક રોજ કોઈક ના ઠંડા પી પીને વૈયાવે છે. પરબારી થમ્સઅપ પીને આવે. એટલે કે આને એક દે આપણે ઝપટમાં લેવો છે. એમાં ઇલેક્ટ્રોનિક ની દુકાન અને બરોબર દુકાનમાં સડ્યો એટલે વેપારીને ખબર પડી ગઈ કે આને એક વસ્તુનો જે ભાવ હોય એનાથી 3 ગણો કહેવાય. એટલે 250 રૂપિયા 250 રૂપિયા નો રેડિયા ની કિંમત. એ રેડિયા ની ઉપર હાથ મૂકીને ક્યાં રેડિયા નો ભાવ? કે 250 રૂપિયા. વેપારી કે યાર કરી ભરે. વેપારી કે 1000 રૂપિયા. એટલે બોલો કે 1000 માં મને ન પોહાય. તો કે તો તમને કેટલા પોહાય? કે 250. વેપારી કે લાવો 250 આપી જો, રેડિયો લેતા જાઓ. હાથવાય થઈ ગયો, કરે શું? હાલતો જાય ને કેતો જાય, એ ભાઈ આ સ્ટેશન તો બધા પકડશે ને. વેપારી કે બધા સ્ટેશન પકડશે, તમે 250 રૂપિયા આપો ને એટલે બધા સ્ટેશન પકડશે. 250 લઈ લીધા, હાલતો થઈ ગયો. પછી એને વેપારીને કીધું બધા સ્ટેશન પકડશે તો બધા પકડશે. વેપારીને કે રેલવે સ્ટેશન પકડાવી દો. કે એ ન પકડે. તો કે પોલીસ સ્ટેશન પકડાવી દો. તો કે એ ન પકડે. તો કે બસ સ્ટેશન તો પકડાવી દો. વેપારી કે એ ન પકડે. બોલો કે તો તમારો રેડિયો પાછો, મારે શું કરવું? બોલો હાલતો થઈ ગયો, ઘા કરીને હાલતો થઈ ગયો. બોલો હકીકત હો, અમુક અમુક ના ખરેખર હો મગજ હું કામ આપે ખબર ન પડે. એક ફરસાણ ની દુકાન હતી, ત્યાં બોર્ડ માર્યું હતું કે તાજું ફરસાણ મળશે. એમાં એક જણા કીધું કે તાજું ફરસાણ ન લખો અને ખાલી ફરસાણ મળશે એટલું લખો. એમાં શું વાંધો? એ એટલું કાટી અને ખાલી ફરસાણ મળશે એટલું બોર્ડ માર્યું. એમાં એક જણા કીધું કે ફરસાણ ન લખો અને ખાલી મળશે એમ લખો. તો એમાં કઈ વાંધો ખરો? એટલે એમાં ખાલી બોર્ડ માર્યું.